હાય મિત્રો, સ્વાગત છે મારી ચેનલ જ્ઞાન તૃષામાં. હું છું સરોજ નાયક, રિટાયર્ડ ટીચર. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે દરેક ભાષાને એની આગવી ઓળખ હોય છે અને સાથે સાથે એની આગવી કહેવતો હોય છે, અને એ કહેવતો આપણને કોઈ ને કોઈ શિખામણ આપતી જ હોય છે. આપણી ગુજરાતી ભાષામાં પણ એવી ઘણી કહેવતો છે. શિખામણની સાથે સાથે એ કહેવતો આપણને જીવન જીવવાના આદર્શો અને ગુણો આપે છે. તો આજે હું એવી એક કહેવત લઈને આવી છું. વિડીયોને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો, કે જેથી કરીને આવી ઘણી બધી કહેવતો જે હવે એમ લુપ્ત થવા માંડી છે લોકોના માનસ ઉપરથી, એ કહેવતો ફરીથી તાજી થાય. કહેવત છે, એક કાંકરે બે પક્ષી મારવા. તો શું મિત્રો, ખરેખર એક કાંકરે બે પક્ષી મારાતા હશે? ના, એવું નથી. પણ એમાં એક ગૂઢ અર્થ રહેલો છે કે એક જ ક્રિયા દ્વારા, એક જ કામ દ્વારા બે હેતુ સિદ્ધ કરવા. દાખલા તરીકે, નિલેશભાઈ પોતાના મિત્રને મળવા બોમ્બે ગયા. એ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલતો હતો, તો એ સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન પણ કરી આવ્યા. તો બોમ્બે જવાની ક્રિયા દ્વારા એમના બે હેતુ સિદ્ધ થયા, એક મિત્રને મળવાનો અને બીજો સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરવાનો. બીજો દાખલો આપું તો, ગૌરાંગ એક બ્લોગર છે. તે પાવાગઢ ટ્રેકિંગ માટે ગયો. પાવાગઢ પહોંચ્યા પછી ટ્રેકિંગ કરતાં કરતાં એણે પોતાના બ્લોગ માટે વિડીયો પણ લીધો અને પર્વત ચડ્યા પછી માતાજીના દર્શન પણ કર્યા. આમ એણે વિડીયો લીધો, ટ્રેકિંગ કર્યું, માતાજીના દર્શન કર્યા. આ ત્રણ ત્રણ હેતુ સિદ્ધ કર્યા. મિત્રો, આપણા બધાના જીવનમાં એક જ ક્રિયા દ્વારા ઘણા બધા હેતુઓ સિદ્ધ થતા આપણે જોઈ શકીએ છીએ. તમે પણ હવે ચેક કરજો આજથી જ, અને મારી આ કહેવત એ વખતે યાદ કરજો. થેન્ક યુ.